આવે છે. તે તહેવાર ખૂબ જ પાવન છે. કહેવાય છે કે 9 દિવસ રામ અને રાવણનું યુદ્ધ થયું હતું અને 10મે દિવસે શ્રી રામજીને વિજય પ્રાપ્ત થઈ. તે ખુશીમાં આપણે રાવણ દહન કરીએ છીએ. આ પાવન તહેવાર ઉપર મંત્રીજી આવશે અને અને રાવણ દહન કરશે. તાલીઓના ગડગડાટથી મંત્રીજીનો સ્વાગત કરો. દશાનંદ રાવણ, ત્રિલોક વિજય રાવણ, બ્રહ્માજી નો ભક્ત રાવણ, અને તું મારો વધ કરીશ? સાવધાન, જો મારા બાજુમાં પણ ફરક ક્યાં છો તો ક્યાં સુધી તમે આ કાર્ય ચાલુ રાખશો? ક્યાં સુધી રાવણ નો વધ કરશો? રાવણ એક જ સ્વરૂપ તમે જોયું છે ને, કે દશેરા આવે, 9 દિવસ સુધી તહેવાર મનાવીએ, અને પછી તો કે રાવણ ને મારી નાખીએ, રાવણ નું દહન કરી નાખીએ. પણ આ ફક્ત રાવણ નું એક સ્વરૂપ છે. રાવણ ચાર વેદ નો જ્ઞાતા રાવણ, સંગીત નો જ્ઞાતા રાવણ, શક્તિ નો ભંડાર રાવણ. આ બધી શક્તિઓ મને હજારો વર્ષના તપસ્યા કરવા બાદ મળી છે. ચાલો તમને લોકોને વાસ્તવિકતા રાવણ ની અને આ રાવણ વચ્ચેનો અંતર બતાવું. રાવણ જેણે 10,000 વર્ષ સુધી બ્રહ્મદેવની ઉપાસના કરી હતી અને પછી વરદાન પ્રાપ્ત કર્યું હતું. ઓમ બ્રહ્મદેવાય નમઃ. નારાયણ, કિંદર, ગંદર, આ કોઈથી પણ મારો વધ પ્રાપ્ત વધ નહીં થાય. અને પછી મેં લંકા, સોનાની લંકા પ્રાપ્ત કરી. આ છે રાવણ. આને તું મારી શકીશ? આ રાવણ ને હું રાવણ ભગવાન શિવ નો અનન્ય ભક્ત, કે જેણે ભગવાન શિવ ને પોતાના કૈલાસ પર્વત સહિત પોતાની આ બાજુ ઉપર ઉપર લીધા હતા અને શિવ તાંડવ ની મેં રચના કરી હતી. અને મારા બાજુઓ સહિત કૈલાસ પર્વત સહિત ભગવાન શિવને મેં ઉપાડેલા હતા. આ રાવણ, આ રાવણ કે જેને કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે હું જ તેનો આચાર્ય બન્યો હતો. ખબર છે તમને, મેં જ ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરાવી હતી. અને કહેવાય છે કે બના પુરોહિત રામચંદ્ર કા વિજય કા વરદે આયા. જો મેં રામચંદ્ર ને ભગવાન ને સમુદ્ર પારતા વખતે જો મેં તેની મદદ ન કરી હોત તો કદાચ રામ સેતુ પણ ન બંધાણો. આ રાવણ, આ દશાનંદ રાવણ, આ 10 દિવસ રાવણ જેને સૌથી આજ દિવસ સુધી તમે લોકો મારતા રહ્યા છો, મારતા રહ્યા છો, મારતા રહ્યા છો. પરંતુ વાસ્તવિક જીવનના તમારે રાવણ જોવા હોય તો હું તમને બતાવું છું કે વાસ્તવિકતા જીવનના આજના કલયુગના રાવણ કરતા ભયંકર રાવણો કેવા હોય છે. મેં તને કાલે ફોન કર્યો તે મારા ફોનનો જવાબ ન આપ્યો, રિપ્લાય કર્યો, રિપ્લાયનો પણ જવાબ ન મળ્યો. આ બધું શું છું? હું તને કાલ 2 વર્ષથી પ્રેમ કરું છું તો એ પણ તું મારી તું મને ઓલો નથી કરતો. ઘરે તમને પહેલાથી કીધું હતું કે હું તમને લોન નથી કરતી, મારા મા બાપા ચક્કરમાં નથી પડવું. હું એક ગરીબ ઘરની છોકરી છું. મારા મમ્મી પપ્પા ટાણા ટાણાનું કરે.
હું અત્યારે ભણું છું, મારે ભણી ગણીને મોટો ઓફિસર બનવાનું છે, તેનું સપનું છે, અને મારા મમ્મી પપ્પા તો આપણું મારી ઉપર જ છે, એટલા માટે પ્લીઝ તમે મારો પીછો છોડવાનો છોડી દો. જો તે કાલે મારા ફોનનો જવાબ ન દીધો અને મેસેજનો રિપ્લાય ન આપ્યો તો હું તને કાલે તારા માટે એસિડ ફેંકીશ. તે કાલે મને ફોન પણ ન કર્યો, મેસેજનો જવાબ પણ ન દીધો. મેં તને કાલે જ કીધું હતું કે હું તારા ઉપર એસિડ ફેંકીશ. મેં તમને કાલે તો કીધું હતું કે મારો પીછો કરવાનું મૂકી દઉં. કેટલી વખત કહું મારે? મારી જિંદગી બગડીશ, તારી પણ જિંદગી બગડશે. હજી તમારે કલયુગના રાવણો જોવા છે, તો આ રાવણ તમને હજી પણ રાવણો બતાવશે. હે ભગવાન, કેટલી વાર કહું છે તને સરકુકર. અમારા સમયમાં તેને વેદ કહેતા, વેદ એટલે કે ભગવાનનું રૂપ.
આ ભગવાન ના રૂપ ને કેટલાક લોકો મળી, અત્યાચારી લોકો મળી અને તેના ઉપર ગેંગરેપ કરે છે અને તેના સબૂત પણ પાછા મળતા નથી. ડોક્ટર, આ કલકત્તાની ઘટના છે અને આ હરેક રાજ્યની પણ ઘટના છે, તો તેને કોઈ દિવસ ક્યારેય ન્યાય મળ્યો નથી. તો હું આ લોકો કરતા મોટો ગુનેગાર છું? મેં શું કર્યું હતું? શું કર્યું હતું? મેં ત્રણ લોકનો વિજેતા હું રાવણ, સોનાની રંગા ધરાવનાર વિજેતા હું રાવણ, શિવ નો અનન્ય ભક્ત હું રાવણ. મેં એક જ પાપ કર્યું હતું, એક જ પાપ કે દેવી સીતાનું મેં હરણ કર્યું હતું. હું માનું છું, માનું છું કે મેં દેવી સીતાનું હરણ કર્યું, પરંતુ મેં શું કર્યું? હું એને મારે મરે ના લઈ ગયો. ક્યાં રાખ્યા મેં તેને? અશોક વાટિકામાં, લંકાનું સૌથી ઊંચું સ્થળ અશોક વાટિકામાં રાખ્યા મેં એને. મેં એની રાહ જોઈ, મેં કઈ એની ઉપર મારા ભવનમાં ના લઈ ગયો. આવું રાવણ છતાં પણ દર દશેરા ને દિવસે રામ રાવણ નો વધ, વિજય પરાજય, રાવણ ને ઉભો રાખો અને રાવણ ને મારો. રાવણ મરવા માટે તૈયાર છે, પણ આ રાવણો ને કોણ મારશે? આ રાવણો નો કોણ વધ કરશે? આ રાવણો નું કોણ દહન કરશે? આ માટે સમાજને જાગવું પડશે. અને મારો દહન કોઈ નેતાજી કે કોઈ અભિનેતા નહીં કરે, મારો દહન એક જ વ્યક્તિ કરી શકશે, અને તે એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ. મારો વધ કોઈ નારાયણ ન કરી શકે, પણ નરના સ્વરૂપે આવેલા નારાયણ જ મારો વધ કરી શકે. મને મારવા માટે એક જ વ્યક્તિ સક્ષમ છે, અને તે એટલે શ્રી રામ. શ્રી રામ આવશે તો જ મારો વધ થશે. રાવણ નો વધ ક્યારેય શક્ય નથી.